आजादी का अमृत महोत्सव अंतर्गत देश ने आजादी ने 75 वर्ष पूर्ण थता सूरत में राष्ट्रभक्ति नो अनेरो रंग जोवा मळ्यो हतो। अलग अलग जगह तिरंगा यात्रा निकली हती, साथ ही राष्ट्रध्वज फड़कावीने स्वतंत्र पर्व की अनोखी उजवणी करवामां आवी हती। सूरत ना रांदेर बस स्टॉप पासे पर राष्ट्रध्वज फड़कावीने शानदार रीते स्वतंत्र दिवस मनावामां आव्यो। वरसता वरसादमां पण शाळा अने मदरेसाना बाळको, महिलाओ, पुरुषो, वडीलो अने आवेला मेहमानोए ध्वजवंदन कार्यक्रममां हर्षो उल्लास साथे हाजरी आपी अने कार्यक्रमने सफळ बनाव्यो हतो। वरसता वरसादमां बधा लोकोनी साथे धामधूमथी इम्तियाजभाई मुंबईवालाना हस्ते राष्ट्रीय ध्वजने फड़कावामां आव्यो। ए समय रांदेरना बस स्टॉप पासे नानाथी लगावीने मोटाना हाथमां राष्ट्रध्वज फड़कावाना सुंदर दृश्यो जोवा लायक हता। એટલું જ નહીં પણ આ શાનદાર ધ્વજવંદનના કાર્યક્રમમાં આવેલા મહેમાનોને શાલ ઓઢાડીને ગુલદસ્તા આપીને સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે આવેલા તમામ મીડિયા કર્મચારીઓને પણ ગુલદસ્તા અને બુકે આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું। ધ્વજવંદનના કાર્યક્રમમાં મરહુમ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના ઓનર જુનેદભાઈ ઓરાવાલા, માઇનોરિટી વોર્ડ નંબર બીજેપી અધ્યક્ષ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા, અમી ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર હેતલબેન નાયક, રાંદેર અંજુમન ઇસ્લામ પ્રમુખ સલીમભાઈ મિસ્ત્રી, સાથે રાંદેર સુલતાનિયા જીમખાના પ્રમુખ હનીફભાઈ સિંગવાલા, આ સાથે રાંદેરના અને સુરતના મહાનુભાવો અને સામાજિક કાર્યકર્તાઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો અને વરસતા વરસાદમાં આવીને પોતાનું દેશપ્રેમની સાચી ભાવના પ્રગટ કરી। એટલું જ નહીં પણ નવસારીમાં આવેલા પૂર અને લોકડાઉનના અન્ય સામાજિક સેવામાં સતત મદદ કરનાર એવા મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 ટીવી, સુરત। તમારું નામ? મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા છે। અને કઈ જગ્યા છે અને શું કયો ઉજવવામાં આવેલો છે? આ રાંદેર ગામ તલ એરિયો છે, રાંદેર બસ સ્ટેન્ડ। આજે આઝાદીના 75મા અમૃત મહોત્સવ સંદર્ભે આખા દેશમાં ફ્લેગ ઝંડો ફરકાવવામાં આવે છે, તમારી જગ્યા પર, તમારી ત્યાં પણ ફરકાવવામાં આવે તો શું આયોજન હતો, રેલી હતી, કઈ રીતે કાઢવામાં આવી હતી? અમે તો દર વખતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે દર વખતે આ રાંદેર બસ સ્ટેન્ડ સર્કલ પર અમે ઝંડો ફરકાવીએ જ છીએ, પણ આ વખતે 75 વર્ષ પૂરા થયા એટલે 74મા વર્ષમાં અમારે પ્રવેશ કર્યો છે જે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે, એટલે અમારા પ્રધાનમંત્રી સાહેબે જે ઓર્ડર આપ્યો છે કે ઘર ઘર તિરંગા, પણ તે છતાં પણ દરેક લોકો, દરેક ધર્મના લોકો આ તહેવાર ઉજવી રહેલા છે, એના ખુશી માટે અમે રાંદેર બસ સ્ટોપ પર 75મા વર્ષ પૂરો થયો એની ખુશીમાં અમે આ વરસાદમાં લોકો ભેગા થયા, ઇસ્કૂલોના બચ્ચા, 4 ઇસ્કૂલોના બચ્ચા વરસાદમાં આવ્યા, અમને બહુ ખુશી થઈ અને દેશવાસીઓને પણ અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આ 15મી ઓગસ્ટની ખુશી દરેક લોકો મનાવે, દરેક ધર્મના લોકો મનાવે એવા અમારી શુભકામના છે। 1947માં જ્યારે દેશ આઝાદ થયો હતો તે વખતે પણ ઝંડો આવી રીતે વરસાદમાં ફેરવવામાં આવ્યો હતો અને આ વખતે 75 વર્ષ પછી પણ એવો સીન જોવા મળ્યો છે, એ સંદર્ભે તમે શું કહેશો? એ તો જે ટાઈમ પર એ લોકોએ કરેલો એ આ વખતે પણ અમારા જેટલા પણ લોકો જેવી રીતે કરી રહેલા છે, વરસાદમાં ખુશીઓ મનાવી રહેલા છે, અમે જોયું પોતે કે આ અમારા રાંદેર બસ સ્ટોપ પર એટલો બધો વરસાદ વરસતો હતો જે છતાં પણ લોકો અહીંયાથી અહીંયા જ રહ્યા, કંઈ એમ તેમ ગયા નહીં, અમને બહુ ખુશીની વાત છે આ। મારું નામ જુનેદ યુનુસ સોરાવાલા। આજે શું આયોજન કરાયું? અહીંયા આજે સ્વતંત્ર દિવસ જે 75મો વર્ષ છે આપણું, અને અહીંયા આયોજન એ કરવામાં આવ્યું હતું, બધા ધર્મ મળી અને અહીંયા ઝંડો ફરકાવવામાં આવ્યો હતો અને અમારા ઇમ્તિયાઝભાઈ જે અમારા લઘુમતી ભાજપના વોર્ડના પ્રમુખ છે અને યુસુફભાઈ અને એમની પૂરી ટીમ, કોઈનું નામ લેવું ન લેવું, ખરાબ ન લગાવવું જોઈએ, પણ આ ટીમે જે અભૂતપૂર્વ કામ કર્યું છે, આપ સૌ જોઈ રહ્યા છો કે આટલા પુષ્કળ વરસાદમાં રાંદેરવાસીઓ આ રાંદેર બસ સ્ટોપ પર અત્યારે જમા થઈ નાના બાળકથી લઈ મોટી 70-80 વર્ષના લોકોને અહીંયા જોવા મળ્યા અને આ લોકોએ અહીંયા સાથે ઘણી બધી વ્યવસ્થા રાખી હતી, ચા નાસ્તાની, અને દરેક ધર્મના લોકો અહીંયા આવ્યા હતા, ખરેખર અભૂતપૂર્વ છે અને અમે તમામ દેશવાસીઓને આ સંદેશ આપવા માંગીએ કે આવા સમયે આપણા સ્વતંત્ર દિવસ હોય, 75મો હોય કે કંઈ પણ હોય, યા કોઈ પણ દેશ પર આવનારી મુસીબત હોય, આવી રીતે સાથે મળીને આપણે કામ કરવું જોઈએ। આ સમયે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કંઈ વિચારવા જેવું જ ન હોય, આપણે હિન્દુસ્તાની છીએ, ઇન્સાનિયતના ધર્મ મોટો ધર્મ છે।